વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ત્રણ પ્રવાહ વિદ્યુતનું ઉદાહરણ ત્રણ પોઈન્ટ ચાર ટૂંકી રીતે કઈ રીતે ગણી શકાય તે જોઈએ સૌ પ્રથમ માહિતી બરફના તાપમાનને આપ્યો છે પાંચ ઓમ ઉકળતા પાણીના તાપમાનને આપ્યો છે પાંચ પોઈન્ટ ત્રેવીસ ઓમ અને જે તાપમાન શોધવાનું છે તે તાપમાનને આપ્યો છે પાંચ પોઈન્ટ સાતસો પંચાણું ઓમ ટૂંકી રીતે દાખલો ગણવા માટે સૌપ્રથમ સૂત્રોમાં કિંમત નહીં મૂકવાની પણ સૂત્રોનું જ સાદુરૂપ આપી અને છેલ્લા સ્ટેપ ઉપર કિંમત મૂકવાથી દાખલો સરળ અને ટૂંકો થઈ જાય છે આ માટે આપણે બે માહિતી જે આપેલી છે તાપમાન ટી વનની અને ટી ટુની એ બંને પહેલાં વહેલાં સૂત્રોમાં મૂકવી પડશે પહેલું વહેલું સૂત્ર આર વન બરાબર આર ઝીરો વન પ્લસ આલ્ફા ટી વન માઇનસ ટી ઝીરો ટી ઝીરોની કિંમત શૂન્ય મૂકી દઈ બાકી બધી વસ્તુ એમને રાખી અને કાઉસ છોડી નાખવામાં આવે તો સમીકરણ એક મળશે આર જીરોને પેલી બાજુ લઈ ગયા તો માઇનસ થઈ ગયું આર વન માઇનસ આર જીરો બરાબર આર જીરો આલ્ફા ટી વન સમીકરણ એક તેવી જ રીતે બીજું સમીકરણ પણ મેળવી શકાય વનને બદલે ટુ લઈને આર ટુ બરાબર આર જીરો વન પ્લસ આલ્ફા ટી ટુ માઇનસ ટી જીરો આર વન હોય તો ટી વન આર ટુ હોય તો ટી ટુ અહીં પણ માત્ર ટી જીરોની કિંમત મૂકી અને સાદરૂપ આપ્યું તો સમીકરણ બે મળ્યું આર ટુ માઇનસ આર ઝીરો બરાબર આર ઝીરો આલ્ફા ટી ટુ હવે આપણે સમીકરણ બે અને સમીકરણ એકનો ગુણોત્તર લેશું બે સમીકરણનો ગુણોત્તર લેવામાં આવે સમીકરણ બે અને સમીકરણ એક તો આર ટુ માઇનસ આર ઝીરોના છેદમાં આર વન માઇનસ આર ઝીરો બરાબર આર ઝીરો આલ્ફા ટી ટુ છેદમાં આર ઝીરો આલ્ફા ટીવન આ ઝીરો આલ્ફા જીલો આ ઝીરો આલ્ફા ઉડી ગયા એટલે ટી ટુના છેદમાં ટી વનની કિંમત મૂકી દઈ ટી વનની કિંમત છે સો ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર પાંચ પોઈન્ટ સાતસો પંચાણું માઇનસ પાંચ એટલે ઝીરો પોઈન્ટ સાતસો પંચાણું પાંચ પોઈન્ટ ત્રેવીસ માઇનસ પાંચ એટલે ઝીરો પોઈન્ટ ત્રેવીસ ટી ટુને સૂત્રનો કરતા બનાવો તો સો છે એ ગુણાકારમાં આવે ઝીરો પોઈન્ટ સાતસો પંચાણું ગુણા સો અને ઝીરો પોઈન્ટ ત્રેવીસ છે એ છેદમાં રહેશે ઝીરો પોઈન્ટ ત્રેવીસ કેલ્ક્યુલેટરથી સાદુ રૂપ આપવામાં આવે તો તાપમાન મળશે ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પાસઠ ડિગ્રી સેન્ટીગ્રેડ આ રીતે આ દાખલો ટૂંકી રીતે પણ ગણી શકાય છે